નમસ્કાર, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ટાટ સેકન્ડરી માટે ઉપયોગી થાય એવો ગુજરાતી માધ્યમમાં જેટલા પેપર આપવાના છે, ગુજરાતી મોડેલ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી થશે. પાંચમું મોડેલ પ્રશ્નપત્ર ગુજરાતીને જોઈએ છે. અગાઉ પણ ન જોયો તો વિડીયો જોઈ લેજો, વિડીયો સેક્શનમાં છે અને પ્લેલિસ્ટમાં જોવા મળશે. આવા વિડીયો ઘણા બધા મુકાઈ ગયા છે, એમાંથી તૈયારી કરજો અને પરીક્ષાની. નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ દરેક વિશે આપણે ચર્ચા કરવાના છે. તો અલગ અલગ પ્રશ્નોની અંદર કઈ રીતે જવાબ લખવા એ પણ તમને ખ્યાલ આવશે, અને સાથે દરેક પ્રશ્નના જવાબો છે એ મુદ્દા વશે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં મોસ્ટ એમ્પી પ્રશ્ન તરીકે તમને ઉપયોગી થાય. તો જોતા જઈએ જવાબ એના. જેમ કે નિબંધ લેખન છે એ 20 માર્કનું છે, તો કોઈ પણ એક નિબંધ લખવાનો છે, બેમાંથી તમને 250 થી 300 શબ્દમાં લખવાનો છે. તો ઓનલાઈન શિક્ષણના લાભ લાભ એવો તમને નિબંધ પૂછી નાખે. તો પેલા પ્રસ્તાવના મુખ્ય ભાગ અને સમાપન એ રીતે તમારા મુદ્દા યાદ રાખવાના. તો શિક્ષણની પ્રવૃત્તિમાં શું પરિવર્તન આવ્યું ઓનલાઈન શિક્ષણથી એ લખવાનું. ગુરુકુળ પરંપરાથી ઓનલાઈન શિક્ષણ સુધીની સફર કેવી રહી એ ઓનલાઈન શિક્ષણની અંદર પ્રસ્તાવનામાં આવે. પછી શિક્ષણની જરૂરિયાત શું કામ પડી, તો જરૂરિયાત માટેના મુદ્દા લખવાના. તમારા બધું પેરેગ્રાફ વાઇઝ લખવાનો છે, ખાલી મુદ્દા યાદ રાખવાનો છે. જેમ કે જ્ઞાન મેળવવા, માનવીય ગુણોના વિકાસ માટે, નૈતિકતા તથા મૂલ્યોના વિકાસ માટે, વૈચારિક સ્વતંત્રતા માટે, માનવ વિકાસ અને ઉત્ક્રાંતિ માટે, રોજગારી અને પોતાની આગવી ઓળખ માટે, નવીનીકરણ અને સંશોધન કાર્ય માટે, જીવનના ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે, આ બધી શિક્ષણની જરૂરિયાત હતી. તો ઓનલાઈન શિક્ષણના સ્વરૂપો કેવા, તો કે સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન શિક્ષણ આપે, લેપટોપ દ્વારા, કોમ્પ્યુટર, ટેબ્લેટ દ્વારા આપી શકે. દરેક માટે સુલભ્ય ભણતર છે, કોઈ પણ સ્થળેથી ભણી શકે, બરાબર. સ્થળનું બંધન નહીં, સમયનું બંધન નહીં, પસંદગીના વિષયનું ભણતર કરી શકે. વાહન વ્યવહાર અને પ્રવાસ ખર્ચનો બચાવ થાય, વાલી દ્વારા શિક્ષણ કાર્યનું નિરીક્ષણ થાય. પણ ગેરલાભ શું છે, તો કે દરેક સ્થળે ઇન્ટરનેટની ઉપલબ્ધતા હોતી નથી. અંતરિયાળ કામ હોય તો અમુક જગ્યાએ નેટવર્ક ન આવતું હોય. આંતરમાળખાકીય સુવિધાનો અભાવ છે. તાલીમયુક્ત શિક્ષકોની ઉણપ છે. સ્વાસ્થ્ય પર માઠી અસર થાય. સામાજિક સ્તરે એકલતાનો અનુભવ હોય, બરાબર. વર્કખંડની અંદર બધા મિત્રો સાથે અભ્યાસ કરતા હોય, ઘરે એકલા અભ્યાસ કરવો પડતો હોય. પછી શાળાના વાતાવરણથી અલિપ્ત રહી જાય, અમુક પ્રકારની પ્રવૃત્તિઓ છે એનાથી અલિપ્ત થઈ જાય. માનસિક અને શારીરિક વિકાસમાં અડચણરૂપ થાય, આ બધા ગેરલાભ છે. ડિજિટલ ઇન્ડિયા મિશન, બરાબર, આ બધા નામ તમે લખી શકો સમાપનમાં. પીએમ ઈ વિદ્યા, દીક્ષા, સુવર્ણ પ્રભાવ ટીવી ચેનલ, શિક્ષાવાણી, પ્રોજેક્ટ સ્માઇલ, નિપુણ ભારત અને નવી શિક્ષણ નીતિ 2020, આ બધા જ જે કાર્યક્ષેત્રો છે એની અંદર ઓનલાઈન શિક્ષણના ઘણા બધા એવા નવીન પ્રયોગો છે એ કરી અને ઓનલાઈન શિક્ષણ સારી રીતે આપવા માટે પ્રયાસ કર્યો છે. તો એક રીતે લાભદાયી પણ છે, બરાબર, અને અમુક પ્રકારના જે નુકસાનો છે એને બચાવવા માટેને આપણે તકેદારી રાખવી જોઈએ. એવી રીતે સમાપન કરી શકાય. બીજો જે નિબંધ છે, ખોવાયેલી માનવી, ખોવાયેલી ઋતુઓ, બરાબર. ખોવાયેલો માનવી છે ને ખોવાયેલી ઋતુઓ છે, તેના આધારે મુદ્દાઓ લખી શકે, બરાબર. મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે ને પેરેગ્રાફ વાઇઝ તમારે શું કરવાનું છે, નિબંધ લખવાનો છે. પ્રસ્તાવનાના ભાગમાં લખી શકે કે રેડિયો પર વસંત ઋતુ ગીતો સાંભળી ખોવાયેલી ઋતુની યાદ આવી. દાખલા તરીકે રેડિયો પર વસંતના ગીતો માનવીને ખ્યાલ આપ્યો છે, નિરંજક ભગતના છે. પછી બીજા પેરેગ્રાફમાં એ રીતના શરૂઆત કરવાની ઋતુઓ પ્રમાણે, અથવા તો ભૌતિકતામાં વધારો થયો, માનવની સંપત્તિનું સર્જન થયું, આધ્યાત્મિકતાથી દૂર જઈ મૂલ્યોનું હનન થયું, સંસ્કૃતિને પરંપરામાં પરિવર્તન આવ્યું, આર્થિક, સામાજિક, રાજકીય, સંસ્કૃતિ ક્ષેત્રમાં વિકાસની હોડ થઈ, પોતાનું સ્વ અસ્તિત્વ ગુમાવી દીધું, અસર એની પર્યાવરણ પર પણ જોવા મળી, વડીલોની વાત સૂચનાઓને અવગણના કરે છે, માન્ય પ્રવૃત્તિની અસર પર્યાવરણ ઉપર પણ થાય છે, આબોહવાકીય બદલાવ જોવા મળે, વૈદિક કાળથી 6 ઋતુઓનું વર્ણન, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર 6 ઋતુઓ છે. હાલમાં હવામાનની અનિશ્ચિતતા છે, મનુષ્યના કાર્ય અંગેની વિસંગતતા છે, ઋતુઓનું વર્ણન ઇતિહાસમાં કેવી રીતે થયું એ સમજાવો, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર ઋતુઓનું શું મહત્વ છે, વર્તમાનમાં માનવીય પ્રવૃત્તિને કારણે પરિવર્તન જોવા મળ્યું કેવી, તો કે ઉર્જા સ્ત્રોતોનો વધારે વપરાશ કરે, વિકાસ માટે જંગલોનો નાશ કરે, દુષ્કાળ, પૂર, દાવાનળ જેવી આપત્તિનું વધુ પડતું પ્રમાણ છે, ઋતુ પરિવર્તન માટે જવાબદાર છે. સાથે શિયાળો, ઉનાળો, ચોમાસું સમયગાળો ઘટતો જાય, ઋતુઓનો અનુભવ, ચોમાસામાં હેલી, હાલમાં હેલી જોવા મળતી નથી. ત્યારબાદ સમાપનની અંદર આપણે લખી શકીએ કે યુએનના આબોહવાકીય ભંડોળ 100 અબજ ડોલરનું આબોહવાકીય ભંડોળ
પ્રાચીન પદ્ધતિ અનુસાર જીવન ધોરણ બદલ્યું, યોગને પ્રાધાન્ય, આયુર્વેદ, યુનાની સિદ્ધિનો ઉપયોગ કર્યો, ટકાઉ વિકાસના લક્ષ્યાંકો છે. એટલે માનવની અંદર પણ પરિવર્તન થયું છે ઋતુઓની સાથે સાથે, બરાબર, એ પણ દર્શાવી શકીએ સમાપનની અંદર હકારાત્મક રીતે. એટલે બેમાંથી એક નિબંધ લખવાનો છે, વધારાનો એક નિબંધ ધારો કે આપણે આપેલો છે, બરાબર. એ નિબંધ જોઈએ, નારી સશક્તિકરણમાં સમાજની શું ભૂમિકા છે. તો પ્રસ્તાવના પહેલાં લખી શકીએ, સિંધુ ખીણથી સભ્યતાથી શરૂઆત કરી શકીએ. માતૃસત્તાત્મક વૈદિક કાળ આવ્યો, પછી જ્ઞાની વિદુષીઓ આવ્યા, પછી ગાર્ગી, અપાલા, મૈત્રી, લોપામુદ્રા આવ્યા, બધી નારી સશક્તિકરણમાં સમાજમાં ખૂબ જ ફાળો રહેલો છે એ બાબત તમે દર્શાવી શકો હકારાત્મક રીતે. પછી સમાજમાં શું એની ભૂમિકા છે, વસ્તીનો અડધો ભાગ, આર્થિક વિકાસમાં ભાગીદારી, ફક્ત 20% ભાગીદારી, GDPના 25% વધારો થયો, દરેક ક્ષેત્રમાં ભાગીદારી છે નારી શક્તિમાં, ક્ષેત્રીય અગ્રીમતા, ગીતા ગોપીનાથા, AMF, અર્થતંત્રના સમાજ દ્વારા સ્ત્રી શક્તિનો ઉપયોગ થયો, ટેકનોલોજી, ટેસી થોમસ છે, મિસાઇલ વુમન, સ્ટેમ ક્ષેત્રમાં અગ્રીમતા અપાવી, પર્યાવરણ, સારુમરા, થિમક્કા, બરાબર. પછી સમાજમાં કઈ રીતે મદદરૂપ થયું, તો નિર્ણય ક્ષમતા છે, અગત્યના નિર્ણયમાં સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ચિત થાય, કૌશલ્ય વિકાસ છે, સમાજ દ્વારા સ્ત્રી શિક્ષણની ચળવળ કરીને કૌશલ્ય વિકાસ કરે, નેતૃત્વના ગુણોનો વિકાસ છે, સમાજમાં પિતૃસત્તાત્મક રૂઢિમાં સ્ત્રીઓને નેતૃત્વનો અવસર અપાવી શકે છે, શિક્ષણના સ્તરમાં સુધારો કરીને સ્ત્રી શિક્ષણમાં વધારો એટલે કે તાર્કિક વલણમાં વધારો થાય, લોક ભાગીદારી આપી શકે, નાણાકીય જરૂરિયાતમાં નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી શકે, આવકના સ્ત્રોત ઊભા કરીને આપી શકે. પછી અસમાનતા ઘટાડવી હોય, જાતીય અસમાનતા, આવક અસમાનતા, વેતન અસમાનતા ઘટાડી શકીએ, આવકની સુરક્ષામાં પબીબેન રબારીનું ઉદાહરણ તરીકે ભરતકામ, શ્રમ બજાર ભાગીદારીમાં સામાજિક સુરક્ષા, કામના સ્થળે શોષણ અટકાવવું, કાયદાનું કડક અમલીકરણ કરો, બરાબર. આ મુખ્ય બાબત છે સ્ત્રી સશક્તિકરણની અંદર લખી શકો. અને ત્યાર પછી હકારાત્મક રીતે સમાપન કરે, બેટી બચાવો પઢાઓ અભિયાન, કન્વેન્શન ઓફ ધ એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમન, CEDAW, મુદ્રા યોજના સ્મેશ લોન, બરાબર, અને ઉજ્જવલ યોજના 8 કરોડ જોડાણ, એ રીતના જે કંઈ યોજનાઓ છે એને મહિલા સશક્તિકરણને ઉપયોગી થાય છે એ રીતના તમે સમાપન કરી શકો. તો બેમાંથી કોઈ પણ એક નિબંધ તમને પૂછાવવાનો છે, તો એ રીતના કોઈ પણ નિબંધ પૂછાઈ શકે. ત્યાર પછી સંક્ષેપીકરણ ઉપયોગી થાય, આપેલો જે પેરેગ્રાફ છે પૂર્ણ રીતે વાંચો અને એનો એક તૃતીયાંશ ભાગ છે એ તમારે કરવાનો છે અને એનું હેડિંગ પણ આપવાનું છે, બરાબર. તો અને પેરેગ્રાફ પ્રમાણે તમે યોગ્ય હેડિંગ આપવાનું થાય તો આમાં એક તૃતીયાંશ ભાગ પ્રમાણે તમારે હેડિંગ આપી શકો અને એમાંથી તમને યોગ્ય લાગે એ રીતે તમે હેડિંગ પણ આપી શકો. તો ભ્રષ્ટ માટેની ભૌતિક દુનિયા એવી રીતે કોઈ પણ તમે હેડિંગ આપી શકો જે પેરેગ્રાફના આધારે તમને યોગ્ય લાગે એના માટે, અને એના આધારે તમારે એનો હાર્દ લઈ અને તમે એનો જવાબ લખી શકો. જેમ કે હુંની ભૌતિક પ્રકૃતિના અંશ તરીકે સ્વ ઓળખ આપવી એ મિથ્યા છે, તેથી જીવનનો વાસ્તવિક મર્મ છેટો રહે. આ વખતે મદ અર્થે જ ભગવદ્ ગીતા રચાય, જીવ એ દેહ પરથી છે એવો ખ્યાલ મુક્તિ ઉત્સુકો પાસેથી અપેક્ષિત છે. ભૌતિક દુનિયાની ભ્રાંતિમાંથી છુટકારો અને શુદ્ધ ચેતનામાં સ્થાયી થવું એ જ મુક્તિ. શ્રીમદ ભાગવત અને ગીતાનો અંતર્ભાગ અર્જુનનો પ્રસંગ આ જ પક્ષ મૂકે છે. અથવા તો એમ કહી શકે કે માયાથી બંધાયેલા મનુષ્ય ખોટી ચેતનાને અહંભાવમાં રાચે છે. મુક્ત થવાની ઈચ્છા રાખનાર માટે અર્જુનની રીતે દેહ એટલે આત્માનો વિચાર કંખેરી આત્માર્થી બનવું જરૂરી છે. ભ્રષ્ટ ચેતનામાંથી છૂટીને શુદ્ધ ચેતના અપનાવી એ જ શિક્ષણમાં એ જ ગીતામાં પણ અભિપ્રેત છે અને શુદ્ધ ચેતનાની ચાવી ભગવદ્ ગીતામાં સુદાહરણ સમજાવી છે. કોઈ પણ આવા જે હાર્દ સમૂહ જે ભાગ હોય એનો એમાંથી લઈ અને તમે વાક્ય બનાવી શકો એમાં, બરાબર. ટૂંકમાં આખો પેરેગ્રાફનો હાર્દ આવી જવો જોઈએ, એના આધારે એનું હેડિંગ આપી દેવું ઉપર, બરાબર. આ બે સંક્ષેપીકરણ પૂછાવાના છે એટલે તૈયારી કરજો. પછી પત્ર લેખન પૂછે તો પત્ર લેખન બે લખવાના છે, બધા ફરજિયાત, એમાં કંઈ ઓપ્શન નથી. જેમ કે તમારી શાળામાં પ્રાયોગિક ધોરણે નવી શિક્ષણ નીતિ અમલીકરણ કરવામાં આવી છે, તેનાથી થયેલ ફાયદા અને ઊભા થયેલ રહેલા પડકારો અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખવાનો છે. તો અબ ક, બરાબર, શાળામાં કોણ હોય, આચાર્ય હોય, તો આચાર્ય કખ ગ શાળા, સરનામું 1 તારીખ જે હોય, બરાબર. પછી પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી, બરાબર, કોને લખવાનો છે, જિલ્લા શિક્ષણ અધિકારી, તો પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી, એનું સરનામું કખ ગ શહેર અથવા તો છ જ શહેર. વિષય નવી શિક્ષણ નીતિના અમલીકરણથી થયેલ ફાયદા અને ભટકારને દર્શાવતો પત્ર.
નવી શિક્ષણ નીતિના અમલીકરણથી થયેલા ફાયદા વિશે અને પડકારો દર્શાવતો પત્ર લખવાનો છે. તો માનનીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય સંદર્ભે આપના સંદર્ભ પત્ર નંબર આજે હોય એને જે પત્ર મોકલો હોય એના આધારે અંતર્ગત બરાબર હાલમાં અમારી શાળામાં નવી શિક્ષણ નીતિ અનુરૂપ નવા સત્રમાં અમલીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નીતિમાં અમલીકરણથી શાળામાં વિદ્યાર્થીના શિક્ષક સ્તરે ફાયદા જોવા મળ્યા છે અને સાથે સાથે પડકારો પણ સામે આવ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીને વિષયની પસંદગી છૂટ આપવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અમારી શાળા દ્વારા વોકેશનલ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ પરીક્ષા પદ્ધતિ મૂલ્યાંકનની રીતમાં ફેરફારથી વિદ્યાર્થીના શિક્ષકમાં કાર્યભારણ ઘટ્યું છે, પરંતુ આ અમલીકરણથી નવા પડકારો સામે આવ્યા છે જે આપને હું શાળાના આચાર્ય તરીકે જણાવવા માગું છું. હાલમાં શાળામાં વિષય નિષ્ણાંત શિક્ષકોની અછત હોય વિદ્યાર્થીને વિષય પસંદગી બાબતે અગવડ થઈ રહી છે. શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ટેકનોલોજીના નિષ્ણાંત કાર્યકુશળ કર્મચારીનો અભાવ જોવા મળે છે, જેથી સ્માર્ટ ક્લાસમાં શિક્ષણ કાર્ય થતું નથી. આ નવી નીતિ અનુસાર અમારા દ્વારા વોકેશનલ કોર્સમાં પ્રવેશ આપ્યા બાદ કૌશલ્યસભર કર્મચારીઓને કોર્સના વિષય નિષ્ણાંતોની અછતનો સામનો કરી રહ્યા છીએ. આંતર શાળા જોડાણ અંગેના આંતરમાળખાનો અભાવ જોવા મળ્યો છે. સંસાધનોની ઉણપને લીધે વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય પર અસર જોવા મળે છે, તથા નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસક્રમની રૂપરેખા ન આપેલ હોય હાલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં વિષયોની વિસંગતતા જોવા મળી રહી છે. જેથી આપને વિનંતી છે કે આપ રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશો. આપનો વિશ્વાસુ બરાબર અબક આચાર્ય કખ ઘસાળા. એ રીતના લખી નાખવાનું. એવા બે પત્ર લેખનની અંદર પત્રો લખવાના છે અને બે ચર્ચાપત્ર પણ પૂછાશે, તો બે ચર્ચાપત્ર પણ તૈયાર કરજો. જેમ કે પ્રશ્ન તરીકે પૂછ્યું છે કે સંયુક્ત પરિવારના સ્થાને એકલ પરિવારની સંખ્યા વધી રહી છે, આવા સંજોગોમાં શિક્ષણ તો વધ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્કાર જોખમાયા છે, આ બાબતે જનજાગૃતિ કેળવવા ચર્ચાપત્ર તૈયાર કરો. તો લખનારનું સરનામું જમણી બાજુ અબ ક બરાબર, સરનામું એક પંક્તિ પહેલી, સરનામું પંક્તિ બે, પછી તારીખ છે આવતી વહી, પછી અહીંયા લખવાનું પ્રતિ તંત્રી શ્રી, આપણે કીધું નથી એટલે પફ અબ વર્તમાનપત્ર. વિષય તો કે ઉપરોક્ત વિષય સંદર્ભે અથવા બીડાણ કરેલ વિષય સંદર્ભે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત માનનીય સાહેબ શ્રી સુગ્ન મહોદય શ્રી, જે તમે સંબોધન લખતા હોય એ ડાબી બાજુ, પછી પેરેગ્રાફ વાળીને લખી શકો કે ઉપરોક્ત વિષય સંદર્ભે અથવા તો વિકાસની ઓળમાં શિક્ષણ તો વધ્યું પરંતુ સંસ્કાર ઘટવા જેવા સંદર્ભે બીડાણ કરેલ ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત પફ અબ વર્તમાનપત્ર સમાચારમાં જનજાગૃતિ હેતુ અર્થે વિનામૂલ્યે પ્રકાશિત કરવા આપને નમ્ર વિનંતી છે. બરાબર, લિખિતને આપનો વિશ્વાસ અબ ક, પછી બીડાણ આ બાજુ ડાબી બાજુ લખો ચર્ચાપત્ર, પછી તો કે હેડિંગ આપવાનું, કોઈપણ જે ચર્ચાપત્ર છે આપને આપ્યો છે એના અનુસાર હેડિંગ આપવાનું. જેમ કે વિકાસની ઓળમાં શિક્ષણ તો વધ્યું પરંતુ સંસ્કારો ઘટ્યા, તો એના ઉપર પેરેગ્રાફ દ્વારા ચર્ચાપત્ર લખવાનો કે ભારત આજે શહેરીકરણના દોરમાં છે, વધતા જતા શહેરીકરણના કારણે સંયુક્ત કુટુંબની વિભાવના સમાપ્ત થઈ રહી છે, નાનું કુટુંબ સુખી કુટુંબ જેવી વિભાવનાઓ વધી રહી છે, આવા સમયે બાળકોને શિક્ષણની તક વધી રહી છે, પરિવાર નાનો હોવાથી બાળકો પર પૂરતું ધ્યાન આપવાને અને તેને વિકાસની પૂરતી તકો આપવાનો અવકાશ રહે છે, પરંતુ શું માત્ર આ વિકાસની તકો અને શાળાએ જવું એ જ ઘડતર છે? આજે જે પરિવારો નાના થઈ રહ્યા છે ત્યારે વર્ષોથી ચાલી આવતા સંયુક્ત કુટુંબના ખ્યાલનો ધક્કો પહોંચ્યો છે, આ સાથે જ સંયુક્ત કુટુંબના કારણે જે મૂલ્યો અને સંસ્કારનું સિંચન થતું હતું તે પણ હવે ક્યાંક છૂટી રહ્યા છે. સંયુક્ત કુટુંબ દ્વારા સહકારની ભાવના, સહિષ્ણુતા, વડીલોનું સન્માન, સંબંધોનું મૂલ્ય, ચારિત્ર્ય ઘડતર વગેરે થતા વિચાર કરો, જ્યારે નાના બાળકને તેના દાદા કે દાદી રામાયણ, મહાભારત કે કોઈ પૌરાણિક કથાઓ દ્વારા મનોરંજન સાથે સંસ્કાર ઘડતર કરતા, આ સાથે જ સંયુક્ત કુટુંબમાં સંપની ભાવના હતી, બાળકો પોતાના વડીલના ગુણો અપનાવતા અને તેમને પોતાના આદર્શ માનતા હતા. સંયુક્ત કુટુંબમાં સંસ્કારોની સાથે ક્યારેક કુરીતિઓ અને કુરિવાજો પણ આગળ વધતા, જેમ કે સ્ત્રીઓને લાજ કાઢવાની પ્રથા હોય કે પછી અપૃશ્યતા હોય, સંયુક્ત કુટુંબથી આવી પ્રથાઓને પણ વેગ મળતો. હાલ તૂટી રહેલા સંયુક્ત કુટુંબના કારણે એકલ પરિવારમાં રહેતા બાળકને પરિવારનો સ્નેહ, સંબંધોની ઓળખ અને તેનું મહત્વ વગેરેથી અછૂતું રહેવું પડે છે. ઘણી વખત જોવા મળે છે કે માતા પિતા બંને આર્થિક ઉપાર્જન માટે વ્યવસાય કે નોકરી કરે છે, આથી બાળકની એકલતાનો સામનો કરવો પડે છે. આ દરમિયાન સોશિયલ મીડિયાની લત, વ્યસન, કુસંગત વગેરે પણ વધવા પામે છે. બાળકો પર યોગ્ય ધ્યાન ન આપી શકવાના કારણે તેમનામાં સંસ્કારોનું ચિંતન થતું નથી, એટલે ઘણી વખત બાળક જાતે શીખે તે જ સાચું માની લે છે અને તેને કોઈ ખરું કરવા વાળતું મળતું નથી. આ વિકાસના અને ભૌતિકવાદી માનસિકતાના યુગમાં માણસે પ્રગતિ પાછળ અવશ્ય મહેનત કરવી જોઈએ.
આના કારણે ઘણી વ્યવસ્થાઓ પણ બદલાશે અને કુટુંબ વ્યવસ્થા પણ તેમાંની એક છે. પરંતુ બદલાતા સમયની સાથે પેઢી દર પેઢી સમય સાથે કદમ મિલાવીને સંસ્કાર ઘડતર અને મૂલ્ય સિંચન કરી આપણી ગૌરવશાળી સંસ્કૃતિ અને સમાજને બચાવી રાખવા પ્રયત્ન કરવા જરૂરી છે. પછી અહીંયા લખવાનું અબકો શહેર જે ચછજો શહેર જે લખ્યું હતું ઉપર અને અહીંયા જે લખવાવાળા હતા એ લીખી હતી અબકો એટલું લખી નાખવાનું. એ રીતના ચર્ચાપત્ર બે પૂછા છે તો બે ચર્ચાપત્રની તૈયારી રાખવાની. પછી ગુજરાતી વ્યાકરણની વાત કરીએ જેમ કે રૂઢિપ્રયોગ પૂછે અને અર્થ આપવાનો વાક્ય લખવાનું તો કે કેળે હાથ દેવા એટલે થાકી જવું, તેણે લગ્ન પ્રસંગે અતિશય કામ કર્યું એટલે અંતે કેળે હાથ દઈ દીધા. પછી પૃથ્વી રસ્તાલ જવી એનો મતલબ કે ભારે હાહાકાર મચી જવો. રાજ્યના સીમાડે દુશ્મનની વિશાળ સેનાની ખબર સાંભળીને રાજ્યમાં પૃથ્વી રસ્તાલ જઈ હોય તેવું વાતાવરણ ઊભું થયું હતું. પછી કહેવત પૂછે કે હાટડી નાનીને હરકત ઘણી એટલે કે જવાબદારી ઓછી છતાં સતત કામોમાં રહેવું. પછી તેજીને ટકોરો અને ગધેડાને ડફણા એટલે કે બુદ્ધિશાળી માણસ શાનમાં જ સમજી જાય, મૂર્ખને સમજાવવામાં લમણાજી કરવી પડે. પછી સમાસ પૂછે અમી વાદળી, અમી ભરેલી વાદળી મધ્યમ પદલોપી સમાસ. આનંદ ધન બરાબર તો આનંદરૂપી ધન એટલે કર્મધારી સમાસ. પછી છંદ ઓળખાવાનું કે સગા દીઠા મેં શાહઆલમના ભીખ માંગતા શેરીએ તો એ સવૈયા છંદ છે. પછી રે આ સાફ્યલ ટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે એ સ્ત્રગ્ધ છંદ છે. પછી અલંકાર ઓળખાવાનું કે કેસરીઓ સાફો ઘરનું ફળિયું લઈને ચાલે તો એ સજીવારો પણ અલંકાર છે. એ જ રીતના ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે તો એ રૂપક અલંકાર છે. પછી શબ્દ સમૂહ માટેનો શબ્દ મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ એને કહેવાય ઝાંગડ. પછી સુખ દુઃખ આદિને ધીરજથી સહન કરવું તે એને કહેવાય તિતિક્ષા. કાબોચિયું કેમ લખાય જોડણીમાં આપને આપ્યું છે ખાબો ચી રસ્વ અને યુ પર અનુસાર કાબોચિયું. બીજું વિલીનીકરણ આપ્યું છે તો વિલીનીકરણ એમાં લી ને ની દીર્ઘ રસ્વ આવશે વી વિલીનીકરણ. પછી વાક્યમાં જોડણી વિરામચિહ્ન વાક્ય રચનાની ભૂલ હોય સુધારવાની. લોખંડના કબાટમાં પંચ પેન તથા કાગળ મૂક્યો છે તો લોખંડના કબાટમાં પંચ અલ્પવિરામ પેન તથા કાગળ મૂક્યા છે બરાબર એ આ ઉપર અનુસ્વાર આવશે. અમદાવાદના કલેક્ટરનો અતિથિગૃહમાં મુકામ હતો તો અમદાવાદના કલેક્ટરનો મુકામ અતિથિગૃહમાં હતો એમ કરી નાખવાનું થશે. પછી સંધિ જોડો છોડો તો સસ વત્તા આનંદ એટલે સદાનંદ, સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુર્મી. પછી વાક્ય રચના અંગે સૂચના મુજબ કરવાનું છે. કર્તરીનું કર્મણીમાં વિદ્યાર્થીએ અભૂતપૂર્વ સાહસનો પરિચય આપ્યો તો વિદ્યાર્થી દ્વારા અભૂતપૂર્વ સાહસનો પરિચય અપાયો એમ જવાબ કરી શકીએ કર્મણીમાં. ને પછી પ્રેરક વાક્ય બનાવવાનું, તમારે વ્યાકરણ શીખવું છે તો એનો પ્રેરક શું થશે, તમારે વ્યાકરણ શીખવાડવું છે પ્રશ્નાર્થીને. તો આ રીતે અલગ અલગ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. આવનારી પરીક્ષાની જે તૈયારી કરે છે એના માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો અને મોકલજો એટલે ઉપયોગી થાય. પ્રશ્નોના જવાબમાંથી ઘણા બધા પૂછાય પણ જાય તો આવનારી પરીક્ષાની તૈયારી કરતા હોય એને ખાસ મોકલજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.